आप सौनું સ્વાગત કરું છું। આ તો ખાલી વાત છે બા દર્શક મિત્રો, આપણે આજે ચર્ચા કરીશું બદ્રીનાથ ધામની। ચોક્કસથી અવારનવાર આપણે સૌ લોકો સમયાંતરે, ખાસ કરીને અમુક અમુક સમયે અમુક અમુક મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લેતા હોઈએ છે। અને એમાં પણ ભારત દેશની વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનાથી લઈને માસ સુધીને, ખાસ કરીને આસો સુધી, આપણે આ તમામ માસમાં એક ભક્તિભાવપૂર્વકનું એક આખું વાતાવરણ સર્જાયું હોય છે। परंतु तेनी साथे भारत में घणा बधा मंदिरों छे के जेनी मान्यताओ अने त्यानी मुलाकात घणी महत्वनी थई जती होय छे। एवामां बद्रीनाथ धामना कपाट आजे खुल्या छे। जी हा, 15 क्विंटल मेरीगोल्ड फूलोथी आ मंदिरने शणगारवामां आव्युं छे। आर्मी बेन्डे धूम पण वगाड़ी अने भक्तोए जय बद्री विशालना नारा पण लगाव्या छे। खास करीने बद्रीनाथ धामना जे कपाट खुल्या, 15 क्विंटल मेरीगोल्ड फूलोथी आजे मंदिर शणगारेलुं छे, ए दृश्यो कदाच तमने जोईने एवुं थशे के हुं पोते त्यां केम नथी, केम मारा आजे दर्शन ना थाय। पण तमे त्यां ना गया हो तो चिंता करवानी जरूर नथी, घर बैठा तमने दर्शन थाय ए माटे इंडिया न्यूज गुजरात आ खास एपिसोड आपना समक्ष लाव्यो छे, जेथी करीने आप पोते पण आ दर्शनने माणी शको, निहाळी शको, दर्शन करी शको। खास करीने आपणे जणावी दीधुं के आर्मी बेन्डे पण धून वगाड़ी अने भक्तोए जय बद्री विशालना नारा लगाव्या। आ एवा दृश्यो, एवा रस्ताओ अने खास करीने आ तमामे तमाम जे जग्या एटली पवित्र होय छे, एना वाइब्रेशन्स एटला जबरदस्त होय छे के जेमां तमने वारंवार जवानुं मन थाय। त्यां दर्शन करता ज आपने एम थाय के आपनी तमाम प्रार्थना ईश्वरे सांभळी लीधी छे। शुं आप क्यारे बद्रीनाथ धाममां गया छो? શું આપે ક્યારે દર્શન કર્યા છે? શું આપ એકલા આ રીતે આટલે દૂર સુધી ગયા છો? આ પ્રકારના દર્શનનો શું લાભ હોય છે? માનસિક સ્વાસ્થ્ય માટે પણ આ પ્રકારના દર્શન એટલે જરૂરી છે, કારણ કે છેલ્લે તો જીવનમાં ઈશ્વર જ હોય છે, અને ઈશ્વરના જો આટલા સરસ શણગારેલા સુંદર મજાના દર્શન થાય તો જીવનની તમામ અડચણો દૂર થઈ ગઈ હોય તેવું દેખાતું હોય છે। ત્યારે બદ્રીનાથ ધામના જે કપાટ ખુલ્યા છે, 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી આ મંદિરને શણગારવામાં આવ્યું છે। આર્મી બેન્ડે પણ ધૂન વગાડી છે અને ભક્તોએ પણ જય બદ્રી વિશાલના નારા લગાવ્યા છે। આ મંદિરના દર્શન વિશે કરીશું આજે ચર્ચા। આ તો ખાલી વાત છે। ઉત્તરાખંડની ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે અને યાત્રાનું ચોથું ધામ બદ્રીનાથના કપાટ ખુલી ગયા છે। બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। બદ્રીનાથ ધામની બહાર સવારથી બરફ પડી રહ્યો છે, એમ છતાં પણ સેંકડો ભક્તો મંદિરની બહાર એકઠા થઈ રહ્યા છે। આ દરમિયાન આર્મી બેન્ડ ધૂન વગાડતું રહ્યું અને લોકોએ જય બદ્રી વિશાલના નારા લગાવ્યા। આ પહેલાં આદિગુરુ શંકરાચાર્યની ગાદી નરસિંહ મંદિરથી પાંડુકેશ્વર જવા રવાના થઈ હતી। આ પહેલાં જો વાત કરીએ 25 એપ્રિલની, તો 25 એપ્રિલે સવારે 6:20 વાગે
केदारनाथ धामना कपाट खोलवामां आव्या हता अने मंदिरना मुख्य पुजारी जगतगुरु रावल भीमशंकर लिंग शिवाचार्ये मंदिरना कपाट खोल्या हता। मंदिरने 20 क्विंटल फूलोथी शणगारवामां आव्युं हतुं, जो के खराब हवामानने कारणे मंदिरे जता हजारों श्रद्धाळुए आगळ वधता तेमने अटकावी देवामां आव्या हता। ઘણીવાર એવું હોય છે કે આ પ્રકારની જગ્યાએ તમને વારંવાર જવાનું મન થાય, તમને એમ થાય કે આટલું સરસ આહલાદક ભક્તિમય વાતાવરણ તેને મિસ કેવી રીતે કરી શકાય, તમને એમ થાય કે ચલો દર્શન કરી લઈએ, ત્યાં એકવાર આંટો લગાવી દઈએ, પણ વાતાવરણ ત્યાં સૌથી મોટો પડકાર હોય છે। અમુક પ્રકારનું વાતાવરણ ત્યાં સપોર્ટ નથી કરતું અને પરિણામે એવું જોવા મળતું હોય છે કે કોઈને કોઈ રીતે ત્યાં લોકો સમયાંતરે પહોંચી નથી શકતા, કારણ કે જ્યારે વાતાવરણ ઠીક ના હોય, વાતાવરણ અનુકૂળ ના હોય એવા સમયે ત્યાં લોકોને રોકી દેવામાં આવે છે। અને અત્યારે પણ જો એવું થયું, ખરાબ હવામાનને કારણે મંદિરે જતા હજારો શ્રદ્ધાળુઓને આગળ વધતા માટે અટકાવવામાં આવ્યા હતા। જો કે આપે પોતે ક્યારે પણ દર્શન કર્યા હોય, આપ પોતે ક્યારે કહી શકાય કે વારંવાર વિઝિટ કરવાનું વિચારતા હો, આપની આસપાસ આપના કુટુંબીજનો આપના મિત્રોએ પણ કોઈ વિઝિટ કર્યું હોય, તેમના કોઈ અનુભવ હોય, કારણ કે આ એવા પ્રકારની જગ્યા છે કે જ્યાં આપણે જેટલી પણ ચર્ચા કરીએ, જેટલી પણ વાતો કરીએ એટલું ઓછું પડશે। આ એવી જગ્યા છે કે જ્યાં મન ખૂબ જ ભક્તિમય થઈ જાય છે। કહી શકાય કે શિવ શંભુના શરણે ગયા બાદ એ બી બદ્રીનાથના ધામમાં પહોંચ્યા પછી લોકો હંમેશા એમ જ વિચારે છે કે શિવજીની ભક્તિથી સિવાય બીજું કશું જ નથી। હું તમને વાત કરી હતી ખરાબ હવામાનને લઈને, જે પ્રકારે મેં તમને ચર્ચા કરી, ખાસ કરીને 25 એપ્રિલે સવારે 6:20 વાગે એટલે કે લગભગ 2 દિવસ પહેલાં કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા અને મંદિરના જે મુખ્ય પૂજારી છે જગતગુરુ રાવલ ભીમશંકર લિંગ શિવાચાર્યે મંદિરના કપાટ ખોલ્યા અને મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। ખરાબ હવામાનને કારણે મંદિરે જતા હજારો શ્રદ્ધાળુઓને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા। જો કે પ્રથમ દિવસે 8,000થી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા। -6 ડિગ્રી તાપમાન બાદ પણ મંદિરની બહાર દર્શન માટે સવારના 4 વાગ્યાથી જ લાંબી કતારો લાગી હતી। જો કે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ પગપાળા માર્ગ પર ભારે હિમવર્ષાને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણી 30 એપ્રિલ સુધી અટકાવી દીધી છે। ચોક્કસથી આપે શું નોંધણી કરી છે, શું આપ આ પ્રોસેસથી આગળ વધ્યા છો કે વધવા માગો છો, આપના અનુભવો કેવા રહ્યા, કારણ કે આખી એક પ્રોસેસ છે, ત્યાં જવું, ત્યાં સુધી પહોંચવું, એ રસ્તાઓ પસાર કરવા અને દર્શન કરીને યોગ્ય રીતે સહી સલામત રીતે સ્વસ્થ રીતે પાછા આવવું આખી એક મોટી પ્રોસેસ છે। પ્રોસેસથી જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો સૌથી વધારે અહીંયા સમજવાની એ પણ જરૂર છે કે આ પ્રોસેસનો જો તમે ભાગ બન્યા હો, તમે જો આ સિસ્ટમને ફોલો કરી હોય અને તમે જો ત્યાં દર્શન કર્યા હોય તો પછી મને તમે સમજાવશો કે પછી બીજા લોકો માટે વધારે અનુકૂળ શું હોઈ શકે છે, જણાવો આપની પ્રતિક્રિયા। આ તો ખાલી વાત છે એમાં।
જો કે પ્રથમ દિવસે આપણે દર્શક મિત્રો જણાવી દઉં કે 8000થી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. -6 ડિગ્રી તાપમાન બાદ પણ મંદિરની બહાર દર્શન માટે સવારના 4 વાગ્યાથી જ લાંબી કતારો લાગી હતી. ઉત્તરાખંડ સરકારે કેદારનાથના પગપાળા માર્ગ પર ભારે હિમવર્ષા અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણી 30 એપ્રિલ સુધી અટકાવી દીધી છે. ભારતીય હવામાન વિભાગે કેદારનાથ ધામ માર્ગ અને ધામમાં ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. કેદાર ઘાટીમાં આગામી 1 સપ્તાહ સુધી ખરાબ હવામાનની પણ આશંકા છે. હિમસ્ખલનની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. કેદારનાથ ધામમાં રવિવારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. રાજ્ય સરકારે યાત્રાળુ માટે એડવાઇઝરી જાહેર કરી અને યાત્રીઓને ધામ જતા પહેલા ગરમ વસ્ત્રો અને જરૂરી વસ્તુઓ સાથે રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. ઘણીવાર આપણે કોઈક નોર્મલ પ્રદેશથી આપણે ત્યાં જતા હોઈએ તો આપણને એમ થાય કે થઈને કેટલી ઠંડી હશે એમ, આપણને કારણ કે જે તે સ્થળે ના હોય. પણ જ્યારે તમે જાઓ ને તમને ખબર પડે કે તમે જેટલું પણ લઈ ગયા છો એટલું ઓછું પડી રહ્યું છે. એટલા માટે ઓછું પડી રહ્યું છે કે ત્યાંનું વાતાવરણ તમને અનુકૂળ છે કે નહીં, એક મોટો સવાલ હોય છે. આ તમામની સાથે જે પ્રકારે મેં આ જોયું છે કે આખી આ સ્થિતિની અંદર આપણે સૌ વિચારવાનું છે, સમજવાનું છે કે કેવી રીતે આખી ઘટના, જે કારણ કે બદ્રીનાથ ધામ એ લોકોના ઇમોશન્સ સાથે જોડાયેલી જગ્યા છે, લોકોની ધાર્મિક લાગણી તેની સાથે જોડાયેલી હોય છે. મિત્રો ચોક્કસથી તો મને જણાવી શકો છો કે કેવી રીતે આ બદ્રીનાથ ધામમાં તમે લોકો જો ગયા છો તો તમારા શું અનુભવ છે એ પણ હું જાણવા માંગીશ. જણાવો મને. આ તો ખાલી વાત છે. એમાં તો થોડા દિવસો પહેલા બદ્રીનાથ ધામના મુખ્ય પૂજારીના પ્રતિનિધિઓ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીને મળ્યા હતા. તેમને જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે ઉત્તરાખંડ સરકાર અનેક પેઢીઓ અને સદીઓથી તેમના કબજામાં રહેલા નારાયણપુરમાં તેમને તેમના ઘરોમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી રહી છે. આવી અનેક વાતો પણ સામે આવી છે. પરંતુ આ સાથે જ હું અત્યારની વાત કરું તો ચોક્કસથી આપણે આ બધી વાતોને એકવાર પછી પણ વિચારીએ તો બદ્રીનાથ ધામના જે કપાટ ખુલ્યા છે તેના કારણે ભક્તોની અંદર મોટો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો ખૂબ ખુશ થઈ ગયા છે. બદ્રીનાથ ધામના કપાટ ખુલતા જ 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારેલું આ મંદિર આપણા ટીવી સ્ક્રીન પર પણ આપ જોઈ શકો છો. આર્મી બેન્ડે પણ ધૂન વગાડી અને ભક્તોએ જય બદ્રી વિશાલના નારા પણ
લગાવ્યા છે. આમ કહી શકાય કે આ એક એવા પ્રકારનો પ્રસંગ છે, આ એક એવા પ્રકારની વિઝિટ ત્યાં થઈ શકે છે કે જ્યાં લોકોનો ઉત્સાહ સમાઈ ના શકે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ ગઈ અને યાત્રાનું ચોથું ધામ બદ્રીનાથના કપાટ ખુલી ગયા. બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું. બદ્રીનાથ ધામની બહાર સવારથી જ બરફ પડી રહ્યો છે, એમ છતાં પણ સેંકડો ભક્તો મંદિરની બહાર એકઠા થઈ રહ્યા છે. આ દરમિયાન આર્મી બેન્ડ ધૂન વગાડતું રહ્યું અને લોકોએ જય બદ્ર વિશાલના નારા લગાવ્યા. આ પહેલા આદિગુરુ શંકરાચાર્યની ગાદી નરસિંહ મંદિરથી પાંડુકેશ્વર જવા રવાના થઈ ગઈ. આમ ચોક્કસથી એક વાત તો સ્પષ્ટ છે કે 25 એપ્રિલે સવારે 6:20 વાગે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા અને મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમશંકર લિંગ શિવાચાર્યએ મંદિરના કપાટ ખોલ્યા હતા. એ દર્શકો માટે એ કેટલી મોટી વાત હશે, દર્શકો માટે કેટલો ઉત્સાહનો એ સમય હશે, એના માટેની જે ઈચ્છાશક્તિ ધાર્મિક, કારણ કે જે લોકો ધર્મમાં માને છે, પૂજાપાઠ અરસામાં માને છે, એ લોકો એ જ સમયે એ દ્વાર પાસે જ્યારે ઊભા હશે ને પહેલીવાર, એ જ્યારે દ્વાર ખુલતા હશે અને જય ભોલેનાથનો જે આખો નાદ ચારે બાજુ જે તમને સંભળાતો હશે, આ પ્રકારની લાગણી કંઈક અદ્ભુત હોય છે, આ પ્રકારની લાગણી આહલાદક હોય છે. આમ જોવા જઈએ તો જે રીતે આપણે સૌ લોકોએ સમજ્યું છે કે કેવી રીતે આપણે સૌ જે દર્શનનો ભાગ બની શકીએ, કારણ કે આપણે કોઈ પણ કારણથી કદાચ ત્યાં જઈ નથી પણ શકતા. બની શકે કે તમે હું ઘણા બધા લોકો ત્યાં વિઝિટ નહીં કરી હોય, નહીં જઈ શક્યા હોય, પણ એટલા જ માટે અત્યારે અમે આ દર્શન આપને બતાવી રહ્યા છીએ અને તમે ટીવી સ્ક્રીનથી, વિડીયોથી, વિઝ્યુઅલ્સથી જોઈ શકો છો કે આ દર્શનનું શું મહત્વ છે. તો આ મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી પણ શણગારવામાં આવ્યું છે. આ બાજુ જોવા જઈએ તો ખરાબ હવામાનને કારણે મંદિર જતા હજારો શ્રદ્ધાળુઓને આગળ વધતા અટકાવવામાં પણ આવે છે. તમારા પરિવારજનો કદાચ ત્યાં ગયા હોય, તે લોકો દર્શનાર્થે ગયા હોય અને કોઈ કારણથી તેમને જો અટકાવી દેવામાં આવ્યો હોય, કોઈ કમ્યુનિકેશન તમારું થયું હોય, તેમની કોઈ વ્યથા હોય, તમને તેમની ચિંતા થતી હોય, તેમને લઈને કોઈ વાતચીત કરવી હોય, તો પણ તમે જણાવી શકો છો. આ તો ખાલી વાત છે. શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા છે અને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂણથી આ શણગારવામાં આવેલું આ મંદિર, આર્મી બેન્ડે પણ ધૂન વગાડી અને જય બદ્ર વિશાલના પણ નારા લગાવ્યા છે. ઉત્તરાખંડની આ ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ અને યાત્રાનું ચોથું ધામ બદ્રીનાથના કપાટ આખરે ખુલી જ ગયા. બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું અને બદ્રીનાથ ધામની બહાર સવારથી બરફ પડી રહ્યો છે, એમ છતાં પણ સેંકડો ભક્તો મંદિરની બહાર એકઠા થઈ રહ્યા છે. આ દરમિયાન આર્મી બેન્ડ ધૂન વગાડતું રહ્યું અને લોકોએ જય બદ્ર વિશાલના નારા લગાવ્યા. આ પહેલા આદિગુરુ શંકરાચાર્યની ગાદી નરસિંહ મંદિરથી પાંડુકેશ્વર જવા રવાના થઈ. આ પહેલા 25 એપ્રિલે સવારે 6:20 વાગે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા. મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમશંકર લિંગ શિવાચાર્યએ મંદિરના કપાટ ખોલ્યા હતા અને મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જોકે ખરાબ હવામાનને કારણે મંદિરે જતા હજારો શ્રદ્ધાળુઓને આગળ વધતા અટકાવવામાં આવ્યા.
જો કે પ્રથમ દિવસે 8000 થી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા અને -6 ડિગ્રી તાપમાન બાદ પણ મંદિરની બહાર દર્શન માટે સવારના 4 વાગ્યાથી જ લાંબી કતારો લાગી હતી। ઉત્તરાખંડ સરકારે કેદારનાથના પગપાળા માર્ગ પર ભારે હિમવર્ષા અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણી 30 એપ્રિલ સુધી અટકાવી। ભારતીય હવામાન વિભાગે કેદારનાથ ધામ માર્ગ અને ધામમાં ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું। કેદાર ઘાટીમાં આગામી 1 સપ્તાહ સુધી ખરાબ હવામાનની આશંકા પણ સેવાઈ રહી છે। હિમસ્ખલનની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે, જો કે કેદારનાથ ધામમાં રવિવારે વરસાદ અને હિમવર્ષા થઈ અને રાજ્ય સરકારે યાત્રાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી। યાત્રીઓને ધામ જતા પહેલા ગરમ વસ્ત્રો અને જરૂરી વસ્તુઓ સાથે રાખવાનું કહેવામાં આવ્યું છે। તો મિત્રો, આ તો ખાલી વાત છે, માં બસ અત્યારે આટલું જ। દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।